તો નજર કરી અન્ય સમાચારો પર હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે એક બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે એકથી બે ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે मौसम विभाग ने आगाही करी है क्योंकि हाल मिक्सड वातावरण જોવા મળી રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે એટલે કે ઠંડી વધી શકે છે હવામાન વિભાગે આ આગાઈ કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કા જો અભી પોઝિશન હે વો 72 और 32 डिग्री नॉर्थ अक्षांश पे है और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટ્યું હતું જેના દ્રશ્ય જોઈ શકાય છે જો કે ગ્લેશિયર તૂટવાના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી પરંતુ ગ્લેશિયર તૂટવાની તસવીર પરથી તમે કલ્પના કરી શકો છો કે કેવી રીતે ગ્લેશિયર એક ક્ષણમાં તૂટ્યું અને ગ્લેશિયરનો બલૂન આખી ખીણમાં ફેલાઈ ગયો તો ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી યમુનોત્રી ધામ મુખબા હરસિલ વગેરે સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા યથાવત છે જિલ્લા મથક સહિત આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટા પણ પડી રહ્યા છે જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનો વધારો થયો છે વરસાદના કારણે વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ વિખેરાઈ ગયું જેના કારણે સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આજે સવારે જિલ્લામાં હવામાનનો પલટો હતો જોકે ગંગોત્રી યમુનોત્રી ધામ સહિત હરસિલ ધારાલી મુખબા અને વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા આસપાસની નિર્જન ટેકરીઓ જ્યારે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં બપોર સુધી વાદળો છવાયા હતા અને હળવા ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા ગોમુખથી ગંગોત્રી ભૈરવ વેલી હરશીલ મુખબા અને આસપાસના વિસ્તારમાં હિમ વર્ષ હિમવર્ષા સફરજનના પાક માટે સાબિત થઈ શકે કેટલાક દિવસોમાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ હવે વાતાવરણ બની ગયું છે ફેબ્રુઆરી મહિનામાં ખીણમાં થયેલી હિમવર્ષાથી ખેડૂતો મધમાખીઓ તેમજ પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર ખુશી ફેલાઈ છે ખીણમાં થઈ રહેલી હિમવર્ષા અહીંના ગ્લેશિયર્સ માટે પણ શિવાદોરી બની ગઈ છે ડિસેમ્બર અને જાન્યુઆરીના છેલ્લા બે મહિનામાં મનાલી અને આસપાસના વિસ્તારોમાં થઈ ન હતી અને દુષ્કાળ હતો જ્યારે લોકો પોતાના પાકને લઈને ત્યારે પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા જોવા મળી હતી અને પ્રવાસીઓ પણ ખુલ્લું મનાલી આવવાથી ડરવા લાગ્યા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં મનાલીમાં હિમવર્ષા થઈ હતી દરેકના ચહેરા પર નિરાશા હતી પરંતુ તે ખુશી લઈને આવી છે અને હવે અહીં દરેક ખુશ દેખાય છે વરસાદ અને હિમવર્ષાના કારણે રાજધાની શિમલા સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થયો છે પ્રખ્યાત પર્યટન સ્થળ કોફરી નારકંડા અને ઉંચાવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ફરી એકવાર જનજીવન પ્રભાવિત થયું છે બરફ પડવાના કારણે રસ્તાઓ પર લપસણો બનતા વાહનોની લાંબી કતારો લાગી હતી લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો જોકે વરસાદ અને હિમવર્ષા ખેડૂતો અને માળીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે આ સિઝનમાં ત્રીજી હિમવર્ષા છે અને આ હિમવર્ષાથી પ્રવાસન સિઝનને પણ નોંધપાત્ર ફાયદો થવાની ધારણા છે દૂરદૂરના વિસ્તારોમાંથી હિમાચલ પહોંચેલા પ્રવાસીઓ બરફવર્ષા જોઈ ખુશખુશ છે આ તરફ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિમવર્ષા બાદ આજે પાંચમા દિવસે જિલ્લા મુખ્યાલય સાથે સરહદી વિસ્તારોમાં જનજીવન થાળે પડ્યું જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો એકસો નવ અધિકારીઓએ ભારે હિમવર્ષા છતાં રસ્તો પાર કરવા યોગ્ય બનાવવા દિવસ રાત મહેનત કરી હતી જમ્મુ કાશ્મીરના ટેંગ માર્ગ અને દુરાંગમાં હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓનું કહેવું છે કે કાશ્મીરમાં હિમવર્ષા થઈ હોવાનું સાંભળતા જ તેઓ અહીંના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા લાગ્યા ટેંગ માર્ગમાં પ્રવાસીઓ બરફની મજા માણી રહ્યા છે था की जन्नत है देखने को मिल रहा है जन्नत जंगल बहुत अच्छा लग रहा है आ, काफी टाइम से प्लान कर रहे थे लेकिन देखा है, इस बार हर जगह न्यूज में कि बर्फ नहीं पड़ रही है तो लेकिन जैसे ही पता चला न्यूज में इंस्टाग्राम में देखा कि पहली मौसम की पहली, पहली अच्छा। बर्फबारी अच्छा। चालू हो गई है तो कल ही हमने बारह साढ़े बारह बजे टिकट बुक करी चार बजे की फ्लाइट की इमीडिएटली फ्लाइट ली और बस यहाँ पहुंच गए बर्फबारी देखने के लिए ये इसलिए भी है क्योंकि हमारी जो खेती बाड़ी है इसी के ऊपर डिपेंड करती है समर में जो पानी के वाटर के रिसोर्सेस हैं वो इन पहाड़ों से ही बंद के नीचे आते हैं जो हमें हमारे घरों में फिर मुहैया होता है जनवरी के आसपास सोचा हमने कि आएंगे वीकेंड में लेकिन बहुत अपसेट हुए कि बिल्कुल स्नो नहीं हुई सुन के गुलमर्ग में बिल्कुल वो था फिर पता चला कि जब जैसी स्नो स्टार्ट हुई है वी एंड केम